વચ્ચેના ફેરફારોમાં ચેપ્ટર એકમાં આપણે પાઠ લીધો કે તાર્કિક કારકો પાઠ છે, તેમાંથી આપણે આ નિષેધકારકનું લક્ષણ અને વિશ્લેષણ વિશે સવિસ્તૃત માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવના તરીકે આપણે નિષેધની વ્યાખ્યા લખીશું. સૌપ્રથમ પ્રસ્તાવના શું કરીશું? આપણે નિષેધની વ્યાખ્યા લખીશું. તો વાક્યની અંદર છે પહેલા કે જે બે સાદા વિધાનોને નથી કે નહીં શબ્દ વડે જોડવામાં આવે તેને નિષેધ વિધાન કહેવામાં આવે છે. તો અહીંયા આપણે લખી દઈએ, જે બે સાદા વિધાનોને નથી કે નહીં શબ્દ વડે જોડવામાં આવતા સંયુક્ત વિધાનને વિધાન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, નિષેધની વ્યાખ્યા, જે બે સાદા વિધાનોને નહીં કે નથીના રૂપમાં જોડવામાં આવે તે સંયુક્ત વિધાનને નિષેધ વિધાન કહેવામાં આવે છે. તો આ જ વસ્તુ આપણે એક વાક્ય છે, પણ એના જેવી અન્ય એટલે કે બીજી રીતના અર્થાત બીજી વ્યાખ્યા આપણે એના જેવી કરવી હોય તો શું લખીશું? અર્થાત એટલે કે એના જેવી બીજી લખવાનું છે. નથી કે નહીં શબ્દના રૂપમાં રજૂ થયેલા બે સાદા વિધાનોનું સંયુક્ત વિધાન એટલે વિધાન કહે છે. આપણી પાસે કેટલી સંખ્યા છે? ખાલી નિષેધ P. તો નિષેધ P ને આપણે શું કરીશું? આપણી પાસે
વિધાન છે? ઓન્લી એક જ વિધાન છે. ધીસ ઇઝ પી. કેટલા વિધાન છે? એક જ વિધાન છે. એક વિધાન હોય તો આપણે પી, એક પી નહીં એક એફ. તો આપણી પાસે એક જ વિધાન છે. તો એક વિધાન કયું છે? પી વિધાન છે. કેટલું વિધાન છે આપણી પાસે? એક જ વિધાન છે. અને બીજામાં બીજું આ નિષેધ કરીને એનું પી કરીશું. એટલે આપણી પાસે કેટલા વિધાન છે? ઓન્લી એક, પી અને નિષેધ પી. હવે આપણી પાસે એક જ વિધાન છે તો કેટલા પી ને કેટલા એફ લઈશું? આપણે એક પી અને એક એફ લઈશું. તો અહીંયા એક એક પી અને એક એફ. તો નિષેધનો નિયમ શું છે? સત્ય હોય તો અસત્ય અને અસત્ય હોય તો સત્ય. તો આપણી પાસે પી વિધાન કેવું છે? સત્ય છે. પણ અહીંયા એનો નિષેધ તેને અસત્ય બનાવે છે. અહીંયા આપણને પી વિધાન કેવું છે? સત્ય છે. પણ અહીંયા આપણને આપણને એક ઉપરથી એક ના નિષેધ ઉપરથી સાબિત થયું છે. અહીંયા એક ઉપરથી નિષેધ